यात्राधाम शामळाजी खाते श्री कृष्ण जन्माष्टमी महोत्सवनी भाव અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે કૃષ્ણ જન્મોત્સવને લઈ મંદિર ટ્રસ્ટ અને ગામના યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે ત્યારે જગતના નાથના જન્મોત્સવને વધાવવા શામળાજી વાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે શામળાજીમાં જન્માષ્ટમીની તૈયારીઓ અંગે વધુ માહિતી જાણીએ આ વિશેષ અહેવાલમાં આવતીકાલે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની રાજ્યભરના લોકો ધામધૂમથી ઉજવણી કરશે ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવને ઉજવવા માટે ભક્તો સહિત ગામના યુવાનોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમાં મંદિર ટ્રસ્ટ તેમજ ગામના યુવાનો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે મંદિરને વિવિધ પ્રકારની રોશની આસોપાલવ કેળ વાંસના તોરણો બાંધી શણગારવામાં આવ્યું છે બીજી તરફ જગતના નાથનો જન્મદિવસની ઉજવણીને લઈ ગામના યુવાનો દ્વારા સમગ્ર ગામમાં 100થી વધુ મટકીઓ બાંધવામાં આવી છે જન્માષ્ટમીની સવારે યુવાનો દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં હજારો લોકો શોભાયાત્રામાં જોડાશે અને શોભાયાત્રામાં 200 કિલો અબીલ ગુલાલ ઉડાડવામાં આવશે જ્યાં લોકો અબીલ ગુલાલના રંગે રંગાઈ ભગવાન જગતના નાથના જન્મદિનની વધાવશે અમે શામળાજી યુવક મંડળના યુવાનો બધા ખૂબ સરસ ઉત્સાહથી પ્રભુ શ્રી શામળાજીની અમે તૈયારીઓ કરીએ છીએ જન્માષ્ટમી નિમિત્તની આસોપાલવ બાંધીએ છીએ પછી સાંજે અમે 100થી વધુ મટકી બાંધશું અને દહીં હાંડીનો પ્રોગ્રામ છે કાલે જે રથવત શણગારશું બધા ખૂબ ઉત્સાહથી અલગ અલગ જગ્યાએથી બધા ભેગા થાય છે અઠવાડિયા માટે અને બધું ખૂબ સરસ રીતના કામ કરે છે ભગવાનના જન્મોત્સવ મનાવે છે ઉજવે છે યાત્રાધામ ખાતે જન્માષ્ટમી પૂર્વે જ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને મંદિર પરિસરમાં નાચતા જોવા મળ્યા હતા મંદિર ટ્રસ્ટ અને પોલીસ વિભાગ દ્વારા ભક્તોને શાંતિથી દર્શન થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે મંદિરમાં વહેલી સવારથી રાત્રિના 12:30 વાગ્યા સુધી દર્શન થાય તે માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે જ્યારે જન્માષ્ટમીના પર્વને લઈ મંદિર સવારે 6 કલાકે ખુલશે ત્યારબાદ સવારે 6:45 કલાકે મંગળા આરતી કરાશે જેના બાદ શણગાર આરતી સવારે 9:15 કલાકે થશે ત્યારબાદ રાજભોગ આરતી માટે બપોરે 12:15 કલાકે મંદિર ખુલશે જે મંદિર બપોરે 12:30 કલાકે બંધ થશે તેમજ સાંજે 7 કલાકે સંધ્યા આરતી થશે તેમજ રાત્રે 12 કલાકે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે જેની 12:30 કલાકે આરતી થશે તો 1 કલાકે મંદિર બંધ થશે મારું નામ ઠાકોર જીનલ છે અમે વિજાપુરથી અમારા ગોપી મંડળ સાથે અહીંયા શામળાજીના દર્શન કરવા આવ્યા છીએ કાલે ગોકુળ આઠમ છે જગતના નાથનો જન્મદિવસ છે તો અમે અહીંયા તેમના દર્શન કરવા આવ્યા છીએ અને તેમને શુભેચ્છા પાઠવવા આવ્યા છીએ અહીંયા એક દિવસ અગાઉ આવ્યા છીએ અમે કાલે આઠમ છે પણ આજે આવ્યા છીએ અમે અમારા મંડળ સાથે તો અમારા મંડળ સાથે અહીંયા અમે દર્શન કરીને બહુ ધન્યતા અનુભવી અને અહીંયા અમે ગરબા પણ ખૂબ ગાયા અને ભજન પણ ખૂબ કર્યા હેપી બર્થડે શ્રી કૃષ્ણ ભગવાન ખૂબ સરસ અમને મજા આવી અહીંયા અને બહુ જ ઉત્સાહ છે આજે અમે શામળાજીના દર્શન કરી અને ખૂબ ખુશ છીએ અમે ગરબા ભી ગઈએ છીએ અમે અમારા જીવનને ધન્ય અમિત ઉપાધ્યાય અરવલ્લી ટ્રેન્ડિંગ ગુજરાત